ધોરણે વિષય ગુજરાતી કરો બરોબર પાઠ છે ત્રણ અજબ જે વિવાહ એની અંદર સ્વાધ્યાય પોથીની અંદર સ્વાધ્યાય પોથી કાવ્ય ત્રણ અજબ જે વિવાહ અજબ જેવી વાત છે બરોબર તો આપણે આની અંદર સ્વાધ્યાય પોથીની અંદર પ્રશ્ન નંબર ચાર એટલે કે નીચેના શબ્દો વાંચો બરોબર ત્યાં નીચેના શબ્દો વાંચો એ શબ્દો ઉપર આપણે ધ્યાન આપ્યું અને વાંચ્યા પણ છે બરોબર હવે પ્રશ્ન નંબર પાંચ છે મૂળાક્ષરોને ઓળખો અને રંગ ભરો તો તમને જે શબ્દ આપ્યા છે જે ચિત્ર આપ્યા છે એ શબ્દને આપણે ખાલી ઓળખવાનો છે અને પહેલો શબ્દ તમને આપ્યો છે પ્રશ્ન નંબર પાંચ ની અંદર મૂળાક્ષરોને ઓળખો ઓળખો તો તમે બધા પેલા ઘરના બાળકો છો એટલે ક ગ બરોબર પેલા જે ચિત્ર છે ગ ઢ તો ગ આપ્યો છે એમને પછી ગણપતિ તો ગ શબ્દ ઉપર આપણે રંગ ઉમારવાનો છે આગળ ડબલ ઓપ્શન ની અંદર તમને દોરીને આપ્યું છે બરોબર હવે એની પછી છે મ ગોર અને મ કાન મ બરોબર કયો શબ્દ છે મ એની પછી એક છે ન નકારાનો ન એટલે કે નળ અને ન ખ બરોબર હવે એની પછી એક છે જ કયો શબ્દ જ જોગ અને હવે જગ અને જહાજ હવે આ બધા જે શબ્દ છે ગ મ ન અને જ એ ત્રણેયની અંદર તમારે મનગમતા રંગ પૂરવાના છે હવે એની પછી એક છે પ્રશ્ન નંબર છ પ્રશ્ન નંબર છ એમાં શું કીધું છે કે ઓળખો શું ઓળખવાનું તો જે શબ્દ આગળ આવ્યો છે એમાં તમને શબ્દ આપેલા છે પ્રશ્ન નંબર છ ઓળખો તો પહેલો શબ્દ આવ્યો છે ગ બરોબર હવે એ ગ ની અંદર તમને કયા કયા શબ્દ આવ્યો તો કે જગત મગર જગત મગર પછી છે રજત ગરજ ગરજ અને પછી એક છે મગન મગન તો હવે આમાં જે જે જગ્યા ઉપર ગ આવતા હોય તો આપણે એની ઉપર ગોળ કરવાનું બરોબર પછી ગરજ અને પછી એક છે મગન હવે પછી એની પછી છે મન મ મરજાનો મ ચમન સરમ હવે આમાં શું થાય ખબર તમને વાંચવાની પણ ખબર પડે ચમન પછી સરમ પછી ચમન અને જમણ બરોબર તો હવે આ શબ્દની અંદર શું થશે તો કે શબ્દને ઓળખવાનો તો કે મ ચમન સરમ ચમ ન જમણ બરોબર આવી રીતના કરવાનું છે પછી એક છે ન બરોબર શું છે ન નકારાનો
નો બે આમાં તમને શબ્દ પણ ઓળખતા આવે ન મ લ ન મ લ પછી ગ ગ ન પછી ન જ ર ન ગ ર હવે ન પછી ગ ગ ન ન જ ર ન ગ ર બરોબર હવે એની પછી એક છે જ જ ગ્રુપ નો છે તો જ સ ત પછી એક છે ર જ કણ પછી એક છે જ ન ક અને પછી એક છે ર જ ત બરોબર તો હવે આપણે ન ની ઉપર જ ની ઉપર કરવાનું સોરી ન એટલે કે જ સ ત પછી ર જ કણ જ ન ક અને ર જ ત બરોબર છે હવે આપણે આવશે પ્રશ્ન નંબર 7 હવે આવશે પ્રશ્ન નંબર 7 શું આવશે પ્રશ્ન નંબર 7 ઓળખો ન ને ઓળખો અને તેની ફરતે ગોળ કરો બરોબર તો ઉપર જે રીતે છે એ જ રીતે આપણે નીચે કરવાનું છે પછી મ ન જ ગ મ
તો જે મૂળાક્ષરો આવતા હોય એ મૂળાક્ષરો તમે ફરતે બોલતા જાઓ સાથે સાથે, એટલે તમને મૂળાક્ષરો ઓળખવાની પણ ખબર પડતી જાય. બરોબર છે. હવે આપણે પ્રશ્ન નંબર 8 વાંચો. પ્રશ્ન નંબર 8 શું છે તો કે વાંચો, મ ગ ન ન મ ગ ગ ન જ મ ન એની ફરતે આપણે જોડવાનું છે. બરાબર. આપણે આવતીકાલે આ વિડીયો બનાવીશું.